હેલો મિત્રો, હું છું વેદ સર અને આપ સૌનું ધ ફિઝિક્સમાં ફરી એક વખત સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ભણવાના છીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રારંભિક વ્યક્તિ કોઈ વિદ્યુત પર દાખલ થાય તો તેની ગતિ કેવી હોય છે. તો આ વિડીયો શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે જો વિદ્યુત ભાર દાખલ થાય તો તેની ગતિ કેવી હોય. હવે અહીંયા તમે જોઈ શકો છો એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે ડોટ્સ વડે દર્શાવ્યું છે. એનો મતલબ શું થશે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ સમતલ ને લંબ બહાર તરફ આવે છે. હવે અહીંયા જે વિદ્યુતભારની ગતિ છે અથવા તો તેનો વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ લંબ છે, 90° ખૂણે છે. એટલા માટે ચુંબકીય બળ તેને વર્તુળાકાર ગતિ કરવા માટે પ્રેરે છે. તો હવે તમારે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ વિદ્યુતભાર ગતિ કરે તો તેની ગતિ હંમેશા વર્તુળાકાર જ હશે અને અહીંયા વેગનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે ખૂણો 90° છે. તો હવે આગળ વધીએ આપણા પ્રશ્ન તરફ. આપણો પ્રશ્ન એવો છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે પ્રારંભિક વેગથી દાખલ થતાં વીજભારિત કણની ગતિની ચર્ચા કરો. તો અહીંયા આપણે એક આકૃતિ દર્શાવેલી છે, તેમાં તમે જોઈ શકો છો ક્રોસ વડે ફિલ્ડ દર્શાવેલું છે. એનો મતલબ એવો થશે કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં છે. હવે ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વીજભાર પર ક્યુ ઇન્ટુ વી સદિશ ક્રોસ બી સદિશ જેટલું બળ લાગે છે. હવે એ તો આપણને ખ્યાલ જ છે, એ આગળ આપણે જોયું કે ગતિમાન વિદ્યુતભાર હોય તો એના ઉપર ક્યુ ઇન્ટુ વી સદિશ ક્રોસ બી સદિશ બળ લાગે. હવે અહીંયા એક્ઝેક્ટ લંબરૂપે છે એટલે આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા લાગતું બળ ક્યુ વી બી જેટલું છે, કારણ કે સાઇન 90° થાય. હવે આ બળ વીજભારને વર્તુળાકાર ગતિ કરાવવા જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. હવે આપણને એ તો ખ્યાલ જ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના લંબરૂપે જો વિદ્યુતભાર દાખલ થાય તો તેની ગતિ વર્તુળાકાર હોય. બાળકો, કોઈ પણ વર્તુળાકાર ગતિ હોય તો એ વર્તુળાકાર ગતિને કોઈક એવું બળ હોય જે કેન્દ્રગામી બળ પૂરું પાડે. જેમ કે પૃથ્વીની આજુબાજુ જે ચંદ્ર ફરે છે તો તેની અંદર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એવી જ રીતે અહીંયા જે ચુંબકીય બળ ક્યુ વી બી હશે એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. આ પરિસ્થિતિ આપણે આકૃતિની અંદર દર્શાવેલી છે. તો હવે આપણે એવું લખી શકશું કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ આપણને ખ્યાલ જ છે કે એમ વી સ્ક્વેર બાય આર થાય અને ચુંબકીય બળ થાય ક્યુ વી બી, અને એનું કારણ શું છે, થીટા બરાબર 90° છે. એટલે હવે આરને જો આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ, વી વી તો કટ થઈ જાય છે એટલે આરને સૂત્રનો કરતા બનાવીએ તો એ એમ વી બાય ક્યુ બી થાય. તો આ સમીકરણ હવે તમે યાદ રાખજો, જે અહીંયા વર્તુળાકાર ગતિ થાય છે વર્તુળાકારની ત્રિજ્યા દર્શાવે છે. હવે એમ વી બરાબર પી પણ થાય, જ્યાં પી કણનો વેગમાન છે, અને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે સમીકરણ 1 દર્શાવે છે કે વેગમાન વધે તેમ વર્તુળની ત્રિજ્યા મોટી થાય છે, જે આપણે એ સૂત્ર ઉપરથી જોઈ શકીએ છીએ કે જો આપણે વેગમાન વધારીએ અથવા તો માત્ર વેગ વધારીએ, દળ તો અચળ રહેવાનું છે, તો જો આપણે વેગ વધારીએ તો ક્યુ અચળ છે અને બી અચળ છે, એટલા માટે થઈને આર સીધો વધશે, અથવા તો આપણે એવું કહી શકીએ આર ચાલે છે વી. હવે વી બરાબર આર ઓમેગા પણ થાય, જે આપણને ખ્યાલ છે. હવે તો સમીકરણ 1ની અંદર કિંમત મૂકી દઈએ, આર બરાબર આપણે વીના છેદમાં ઓમેગા મૂકી શકીએ કે નહીં જુઓ, તો આપણે આરની જગ્યાએ વી બાય ઓમેગા મૂકી દઈએ અને એમ વી બાય ક્યુ બી એમનેમ રાખીએ, તો બે બાજુથી વી વી કટ થઈ જશે અને આપણે સૂત્રનો કરતા બનાવીએ ઓમેગાને, તો ઓમેગા બરાબર થઈ જશે ક્યુ બી બાય એમ, એને આપણે સમીકરણ 2 નામ આપીએ. અને ઓમેગા શું છે, કણની કોણીય આવૃત્તિ છે. હવે ઓમેગાની જગ્યાએ 2πf મૂકીએ અને એફના સૂત્રનો કરતા બનાવીએ તો એફ બરાબર થઈ જશે ક્યુ બીના છેદમાં 2πm, જે આપણે સમીકરણ 2 ઉપરથી લખેલું છે. હવે બાળકો, અહીંયા એફને કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ, અથવા તો અહીંયા જે કણ ગતિ કરશે એના પરિભ્રમણની આવૃત્તિ પણ કહી શકાય. હવે સમીકરણ 2 કે 3 પરથી આપણે કહી શકીએ કે કણની આવૃત્તિ એ રેખીય વેગ કે ઉર્જાથી સ્વતંત્ર છે. હવે સમીકરણ 2માં કોણી આવૃત્તિ મળે છે અને સમીકરણ 3ની અંદર આપણને સાયક્લોટ્રોનની આવૃત્તિ મળે છે, તો બંને આવૃત્તિઓ ઉપરથી આપણે કહી શકીએ કે આ આવૃત્તિઓ એ રેખીય વેગ કે ઉર્જાથી સ્વતંત્ર છે. તો આ પરિણામ સાયક્લોટ્રોનની રચનામાં ઉપયોગી છે.
અને એફ ઉપરથી આપણે આવર્તકાળ ટી પણ લખી શકીએ. એફના વ્યસ્તને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ ટી બરાબર થઈ જશે 2πm/qb, જ્યાં ટી છે કણના પરિભ્રમણનો આવર્તકાળ. હવે એક ખાસ કિસ્સાની ચર્ચા કરીએ કે જો વિદ્યુતભાર ને ચુંબકીય ક્ષેત્રની દિશામાં વેગનો ઘટક હોય તો શું થાય. હવે બાળકો, ધોરણ 11માં આપણે ભણીએ એ પ્રમાણે બળને જો કણના ગતિની દિશામાં કે વિરુદ્ધ દિશામાં કોઈ ઘટક હોય તો જ તેના પર કાર્ય થશે, નહીંતર નહીં થાય. તો આપણે ચર્ચેલા પ્રથમ કિસ્સા પ્રમાણે વી સદિશ એ બી સદિશને લંબ છે, તો ચુંબકીય બળ દ્વારા તેના પર કોઈ કાર્ય નહીં થાય. એનું કારણ એ છે કે ચુંબકીય બળ તો હંમેશા વી સદિશ અને બી સદિશને સમતલને લંબ હોય. તો અહીંયા પણ કોઈ પણ કાર્ય નહીં થાય, એટલા માટે વીનું મૂલ્ય જે છે એ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેશે. હવે બાળકો, આપણે જોઈએ કે જો કણના વેગને ચુંબકીય ક્ષેત્રની દિશામાં પણ કંઈક ઘટક હોય, ટૂંકમાં હવે વી સદિશ લંબ બી સદિશ નથી, પરંતુ વી સદિશને બે ઘટકો છે, એક ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક હશે અને એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક હશે. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રને જે લંબ ઘટક છે એ તેને વર્તુળાકાર ગતિ કરવા માટે પ્રેરશે, અને જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે એ તેને ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ ધપાવશે. ટૂંકમાં આ ગતિ થઈ જશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સ્પાઇરલ, જેને આપણે હેલિક્સ પણ કહી શકીએ. તો હવે આપણે આ હેલિક્સની જે ગણતરીઓ છે એ જોઈએ. હવે ધારો કે વીજભારિત કણને ચુંબકીય ક્ષેત્રની દિશામાં વેગનો ઘટક વી સમાંતર છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ વેગનો ઘટક વી પરપેન્ડિક્યુલર છે. વી પરપેન્ડિક્યુલર અથવા તો વી લંબ એ તેને વર્તુળાકાર ગતિ કરાવડાવશે અને વી સમાંતર ઘટક એ તેને ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ વધારશે. ટૂંકમાં આ આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબનો હેલિકલ થઈ જશે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશામાં વીજભારિત કણે એક આવર્તકાળ જેટલા સમયગાળામાં કાપેલા અંતરને પીચ અંતર કહેવાય અથવા તો માત્ર પીચ કહેવાય, જેને પી વડે દર્શાવાય છે, જે આકૃતિની અંદર દર્શાવેલું છે. એની જો આપણે ગણતરી કરવી હોય તો પીચ અંતર પી બરાબર વી સમાંતર ઇન્ટુ કેપિટલ ટી લખી શકાય, જ્યાં કેપિટલ ટી એ આવર્તકાળ છે. જો આપણે આવર્તકાળની વેલ્યુ મૂકી દઈએ, જે આપણે આગળ જોઈ 2πm/qb, તો આપણે વી સમાંતર ઇન્ટુ 2πm/qb લખી શકીએ. વી સમાંતરની જગ્યાએ તમે વી કોસ થીટા પણ લખી શકો, તો આ સૂત્ર 2πm×v cos θ/qb પણ લખી શકાય. તો બાળકો, આજના વિડીયોની અંદર માત્ર આપણે એટલું જ રાખીએ. વધુ વિડીયોઝ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને બને એટલો શેર કરો અને લાઈક કરો. જય હિન્દ.